કરનારનો જે આખો મામલો છે, આ કાળો બિઝનેસ કરવા વાળાની જે વાત કરવામાં આવે તો કોલ સેન્ટર કૌભાંડમાં એક નવો જ ખુલાસો થયો છે. કૌભાંડી નીરવ રાયસુરાની ઈડીએ ધરપકડ કરી છે. અમદાવાદની સેજલ નામની યુવતીની સંડોવણી અહીં બહાર આવી છે. અમદાવાદમાં કોલ સેન્ટર કૌભાંડમાં એક નવો જ ખુલાસો થયો છે, જેમાં કૌભાંડી નીરવ રાયસુરાની ઈડીએ ધરપકડ કરી હોવાની ચર્ચા છે. તો સાથે અમદાવાદની સેજલ નામની યુવતીની સંડોવણી પણ બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે આ જે કોલ સેન્ટરનો કૌભાંડ છે તે ન માત્ર એક બે વ્યક્તિ પરંતુ એક નેટવર્ક થકી ચાલતું હતું અને તેનું સીધું જ કનેક્શન ઇન્ટરનેશનલી પણ હતું. ન માત્ર એટલું જ, ઉચ્ચ અધિકારીઓની પણ ક્યાંક ને ક્યાંક સંડોવણીની વાતો સામે આવી હતી. માત્ર એટલું જ નહીં, આંકડાઓ પણ દિવસે ને દિવસે વધી રહ્યા હતા. ચાલો સિદ્ધાર્થજી અમારા સંવાદદાતા વિશાલ મહેતા પાસે. વિશાલ, કોલ સેન્ટર મામલે જે એક નવો જ ખુલાસો થયો છે, સેજલ નામની એક યુવતી અમદાવાદમાં છે તેની પણ ધરપકડ થઈ છે, તેની ઉપર સંડોવણીની વાત સામે આવી છે, તથા નીરવની વાત કરવામાં આવે તો તેની ઈડીએ પણ પૂછપરછ હાથ ધરી છે. શું માહિતી છે નવી? જે સમગ્ર માહિતી છે તેમાં જોવા જઈએ તો કોલ સેન્ટરની અંદર 700 થી વધારે લોકોના નામ હતા તપાસની અંદર, અને તપાસ દરમિયાન પોલીસે 72 થી વધારે લોકોની તપાસ કરી છે અને નામ ખોલ્યા છે, જેમાં તાસના પત્તાની જેમ એક પછી એક પત્તા ખુલતા જાય છે અને લોકોના નામ બહાર આવતા જાય છે. પોલિટિકલ રાજકારણી નેતાઓ, પોલીસ અને કેટલાક અસામાજિક તત્વોના પણ નામ આની અંદર સામે આવી રહ્યા છે. ત્યારે મહત્વની વાત કરીએ તો નીરવ રાયચુરેની ઈડીએ ધરપકડ કરી હોય તેવું આધારભૂત સૂત્રો દ્વારા અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે. મહત્વની વાત છે કે આ કોલ સેન્ટર કૌભાંડની અંદર સેજલ નામની એક યુવતીનું નામ બહાર આવી રહ્યું છે અને જાણવા મળી રહ્યું છે કે તેના રાજકારણી નેતા સાથે સારા સંબંધો હતા અને તેના કારણે અમદાવાદના આનંદનગર વિસ્તારની અંદર તેણે કોલ સેન્ટર ખોલ્યું હતું. પણ કોલ સેન્ટર કૌભાંડ બહાર આવતાની સાથે જ તેને કોલ સેન્ટર બંધ રહ્યું છે અને અચાનક જ તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. મહત્વની વાત છે કે આ તમામ નામો જે એક પછી એક બહાર આવી રહ્યા છે તે સૂચવી રહ્યા છે કે આ જે કોલ સેન્ટર કૌભાંડ છે તે ખૂબ જ મોટું નેટવર્ક ધરાવી રહ્યા છે અને તેની અંદર રાજકારણ, પોલીસ અને અસામાજિક તત્વોની સાથે સાથે મોટા જે માથાભારે તત્વો છે અથવા તો પૈસાદાર લોકો છે તે તમામની સંડોવણી ક્યાંક ને ક્યાંક રહેલી છે અને તપાસની અંદર તે તમામના નામ બહાર આવી શક્યતાઓ દર્શાવી રહી છે. બિલકુલ વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો એક બાદ એક નવા નવા ખુલાસાઓ અહીંયા થતા જાય છે અને એક બાદ એક નવા નવા નામ સામે આવતા જાય છે. આ તમામની વચ્ચે તેમની કાર્યવાહી થશે અને તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે.